जय हिंद मित्रों, आज आप एनटीएससी 2020 नु जे पेपर छे एनू साइंस नो विभाग जोईशु। आ एसएटी ना पेपर में विज्ञान ना 40 प्रश्नों आवे छे, तो आप आज 40 प्रश्नों की समझूती जोईशु। तो जो 21 नंबर नो प्रश्न शू छे के उनाड़ा में माटला नु पानी कई क्रिया द्वारा ठंडु रहे छे। तो एवी कई क्रिया जे छे एना लीधे માટલાનું પાણી ઠંડુ રહે છે, તો એમાં જવાબ આવશે વાષ્પીભવન, બરાબર। મને એવું લાગે છે કે પ્રસરણ આવવું જોઈએ, પણ ખબર નહીં, જે એનટીએસસી દ્વારા જે આન્સર કી આપેલી એમાં વાષ્પીભવન આપેલું હતું, બરાબર। તો આપણે વાષ્પીભવન જ ટીક કરવાનું। નીચેનામાંથી કયો પદાર્થ ઉર્ધપાતન પામી શકતો નથી, બરાબર। તો ઉર્ધપાતન પામી શકતો નથીનો મતલબ એવો થાય કે ધારો કે પાણીથી બરફ પડે તો બરફથી પાણી બની જાય, પણ કઈ એવી વસ્તુ છે કે એમાંથી કંઈક બીજી વસ્તુ બને તો ફરી પાછું એ બની શકે નહીં, એ ટાઈપનું કંઈક। તો સોડિયમ ક્લોરાઇડ છે એ આમાં જવાબ આવશે। નેક્સ્ટ જોઈએ, નાઇટ્રિક એસિડનું મોલર દળ કેટલું છે, બરાબર। તો નાઇટ્રિક એસિડનું મોલર દળ આપણે કાઢવું હોય તો શું કરવું પડે, પહેલાં તો આપણને ફોર્મ્યુલો ખબર હોય છે નાઇટ્રિક એસિડનું, તો હું તમને કહી દઉં નાઇટ્રિક એસિડનો ફોર્મ્યુલો છે HNO3, બરાબર। તો હવે મોલર દળ ફટાફટ કાઢીને બતાવો, તો જુઓ શું કરશું આપણે, H એટલે 1 થઈ ગયું, બરાબર, N એટલે 14 થઈ ગયું। આ બધું તમને આપેલું જ છે, અહીંયા જુઓ આ દેખાય છે, અહીંયા ઓલરેડી આપેલું છે બધું તમને। ઓ એટલે 16, ને 16ને આપણે ગુણ્યા 3 કરી દઈશું, કેમ કે 16 આમાં જે 3 ઓક્સિજન છે એ ટોટલ 3 છે, તો 16 × 3 + 14 + 1 આટલું કરો એટલે તમારો જવાબ આવી જશે 63 યુનિટ, બરાબર। તો આમાં 63 ઓપ્શનમાં છે, તો કાંઈ વાંધો નહીં, ટીક કરો, આગળ વધો। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, કયા તત્વનો એક સમસ્થાનિક કેન્સરની સારવારમાં વપરાય છે, બરાબર। તો આમાંથી કયું તત્વ છે જેને આપણે કેન્સરની સારવારમાં આપણે વાપરીએ છીએ, તો એ છે કોબાલ્ટ। નેક્સ્ટ છે, કોષમાં કોષ કેન્દ્રનું સંશોધન કરનાર સૌપ્રથમ કોણ હતા, તો મિત્રો આની પહેલાના વર્ષમાં શું પૂછાયેલું હતું કે કોષની શોધ કોણે કરી હતી, કે કોષનું નામ કોણે આપ્યું હતું, બરાબર। તો એમાં કંઈક રોબર્ટ હુક જવાબ આવતું હતું, હવે આમાં છે રોબર્ટ બ્રાઉન, રોબર્ટ બ્રાઉન જે છે એ સાચો જવાબ છે। નેક્સ્ટ પ્રશ્ન છે કે મૂત્રપિંડ નલિકા તથા લાળ ગ્રંથિ નલિકાના અસ્તરનું નિર્માણ કરતી પેશી કઈ છે, તો આમાંથી જે જવાબ છે એ કયું આવશે, ઘનાકાર અધિચ્છ, બરાબર। નેક્સ્ટ છે, જડબાવિહીન ચૂસમુખા પ્રાણી નીચેનામાંથી કયું છે, તો જડબાબાહીન વિહીન ચૂસમુખા પ્રાણી, હવે આમાં જે આ જેટલા પણ ઓપ્શન છે આમાંથી આપણે કોઈ એક એવા પ્રાણી તો છે નહીં કે જેને છે ને આપણે જોયા હોય, કે ધારો કે કૂતરા, હાથી, બિલાડી એવું કંઈ છે નહીં, તો આમાં આપણે યાદ જ રાખવું પડે। તો આમાં છે જડબાવિહીનવાળામાં લેમ્પ્રી, આ લેમ્પ્રી જવાબ આવશે। નેક્સ્ટ જોઈએ, હવે જો આવા પ્રશ્ન આવશે તો હું તમને પૂરેપૂરી એની સમજૂતી આપીશ, કે જેમાં આપણે કંઈક ગણતરી કરવાની હોય। 28 નંબરનો પ્રશ્ન છે કે એક ટ્રેન છે એ સ્થિર સ્થિતિમાં છે, બરાબર, અને અચાનક એ ચાલવાનું ચાલુ કરે છે, તો ગમે ત્યારે કોઈ વસ્તુ ચાલવાનું ચાલુ કરે તો શરૂઆતમાં એની સ્પીડ 0 હોય અને અમુક ટાઈમ પછી એ અમુક સ્પીડ પકડી લે, તો આમાં 5 મિનિટમાં છે ને એ 72 કિલોમીટર પર અવરની સ્પીડ પકડી લે છે, તો એનું પ્રવેગ પૂછેલું છે, બરાબર, ઇંગ્લિશમાં જોઈએ તો વેલોસિટી પૂછેલું છે, અને આપણે પ્રવેગને અચળ ધારવાનું છે। અચળનો મતલબ કે શરૂઆતમાં ધીરે ધીરે ફાસ્ટ થતી હોય ને છેલ્લે છેલ્લે વધારે ફાસ્ટ થવા માંડી જલ્દી જલ્દી, એવું નથી જોવાનું, બરાબર, કેમ કે ટ્રેનના કિસ્સામાં એવું થતું હોય છે શરૂઆતમાં એકદમ ધીરે ધીરે એ સ્પીડ વધારે અને પછી બહુ ફાસ્ટ સ્પીડ વધારવા માંડે, તો એ સ્પીડ વધારવામાં પણ એની બદલાવ આવી જતું હોય। તો આમાં જુઓ, આ એક રીતે જોઈએ ને તો આ સાવ સિમ્પલ પ્રશ્ન છે, કેમ
કેમ કેમ કે આ જે 72 આપેલું હોય ને, મતલબ કે અહીંયા જે કંઈ પણ સ્પીડ આપેલી હોય એને આપણે છે ને સમયથી ભાગી નાખવાનું હોય, બરાબર? તો આમાં તમે આ જે સ્પીડ આપેલી હોય એને તમે સમયથી ભાગશો એટલે તમને જવાબ મળી જશે, બરાબર? પણ આમાં પ્રોબ્લેમ શું છે કે આ કિલોમીટર અને અવરમાં લખેલું છે અને આ મિનિટમાં લખેલું છે, બરાબર? તો આને આપણે મીટરમાં કરવું પડશે અને આને આપણે સેકન્ડમાં કરવું પડશે, બરાબર? તો કામ થઈ જશે આપણું. આને તમે મિનિટમાં જે છે એને તમે કલાકમાંય કરી શકો. જો આને તમે કલાકમાં કરી દેશો, બરાબર, મતલબ કે 5ને તમે 60થી ભાગી દેશો, બરાબર, અને એટલે આ તો કલાકમાં થઈ ગયું, અને 72થી ગુણાકાર કરી નાખશો તો એ છે ને તમારો જવાબ આવી જવો જોઈએ. તો એ રીતે આપણે ટ્રાય કરીએ. તો જુઓ, 5ને આપણે 60ને તો 12 પંચા 60, અને 12ને તમે 6થી કરો તો 12 6 72, તો આમાં 6 આવી જશે જવાબ. આમાં 6 તો ઓપ્શનમાં છે નહીં, કિલોમીટર પર અવરમાં આ આવ્યું છે, બરાબર? તો આને તમારે ફરી પાછું, આ બધા ઓપ્શન મીટર અને સેકન્ડમાં છે, મીટર સેકન્ડ, બરાબર? તો આમાં આપણા માટે ફાયદાકારક એ જ રહેશે કે આપણે જે આ કિલોમીટર પર અવરમાં આપેલું છે ને એને જ આપણે મીટર પર સેકન્ડમાં ફેરવી લઈએ, બરાબર? તો કિલોમીટરમાં આપેલું છે તો એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો એના માટે આપણે શું કરવું પડે? તો એના માટે સિમ્પલ છે કે તમે એને 72, અને આ કિલોમીટર છે તો તમે લખો એને કિલોમીટર, બરાબર, મતલબ કે 1000 ભાગાકારમાં તમે શું કરશો, મીટરને 1 કલાકમાં કેટલી સેકન્ડ આવે તો તમે 3600 આવી રીતે કટ કરી લો. આ કટ થઈ ગયું, બરાબર. પછી આ 5 આવી ગયું અને આ 18 આવી ગયું, બરાબર. તો લોકો 5ના છેદમાં 18 છે ને એ યાદ રાખી લેતા હોય, બરાબર. તો આપણે 5ના છેદમાં 18 જો યાદ હોય તો સારી વાત છે, અને ન યાદ હોય તો આપણે હમણાં કર્યું એમ 72 × 5 અને છેદમાં 18 તો વધ્યું જ છે. તો હવે 18 × 4 = 72, બરાબર. તો આ 4 આવી ગયું, 4 અને 5 20, મતલબ કે 4 × 5 = 20. તો આપણને મળી ગયું અહીંયા 20 મળી ગયું છે આપણને, કે 20 મીટર પર સેકન્ડની સ્પીડમાં છે ને આ ટ્રેન ચાલી રહી છે, બરાબર. આટલી એની સ્પીડ થઈ ગઈ છે. તો હવે તો સીધી વસ્તુ થઈ ગઈ, આ 20ને છે ને તમે ભાગાકાર કરી દો. કેટલાથી કરશો? તો કે 5 મિનિટ છે એને તમે 60થી ગુણાકાર કરી દો તો સેકન્ડમાં આવી જશે. તો આ 2 કટ થઈ ગયા, આ 1 કટ થઈ ગયું આની સાથે, તો આવી ગયું 3. તો આ થઈ ગયું 5 × 3 = 15, 1/15 મીટર પર સેકન્ડ² તો 1/15 આમાં આપેલું છે તો આ જવાબ આવી જશે, 1/15 આયરું. તો આ રીતે પણ કરી શકો તમે. કહેવાનો મતલબ, અમુક પ્રશ્નોમાં હું તમને વધારે સમજાવું છું તો બોર નહીં થવાનું, એ થોડુંક સમજી લેવાનું. તમને આવા ટાઈપના કોઈ પણ પ્રશ્ન આવે તો એ તમે સોલ્વ કરી શકો, બરાબર. આપણો હેતુ એ છે પેપર સોલ્યુશનનો. બળનો એકમ, તો બળનો એકમ તમે સીધે સીધું યાદ રાખો, એમાં તો બીજું કંઈ કરવાની જરૂર નથી. કેજી મીટર પર સેકન્ડ છે, તો આમાં જુઓ કેજી મીટર પર સેકન્ડ ક્યાં છે, અહીંયા રહ્યું સી ઓપ્શનમાં, તો એ તમારો જવાબ થઈ જશે. નેક્સ્ટ આપણે 30 નંબરનો પ્રશ્ન જોઈએ. તો આમાં છે કે જુઓ, પૃથ્વી ઉપર 6 કેજી દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર દળ કેટલા કેજી હશે? તો ઘણા છોકરાઓ હોશિયાર હોય, એમને ખબર હોય કે જો પૃથ્વી ઉપર 6 કેજી હોય તો ચંદ્ર ઉપર 1/6 એટલે કે 6ઠા ભાગનું જ હોય, તો એ શું કરે, 6 કેજી છે તો ભાઈ 1/6 એટલે કે આ 6 6 એક જ કેજી રહે, બરાબર. મતલબ કે 6ઠો ભાગ હોય એટલું ખબર હોય તો એ સીધું 1 જવાબ ટીક કરે અને આગળ વધે. પણ આમાં વાત થઈ છે દળની, બરાબર, વજનની વાત નથી થઈ. તો દળ છે ને હંમેશા કોન્સ્ટન્ટ હોય છે, મતલબ કે એક સમાન જ હોય છે, દળમાં કોઈ બદલાવ થતો નથી. તમે ચંદ્ર ઉપર જાઓ કે સૂર્ય ઉપર જાઓ, સૂર્ય ઉપર જતા નહીં. તો જુઓ, એમાં જવાબ 6 નું 6 જ આવશે. પૃથ્વી ઉપર જેટલું દળ છે ચંદ્ર ઉપર પણ એટલું જ રહેશે, અમેરિકામાં એટલું રહેશે અને પાકિસ્તાનમાં એટલું જ રહેશે, બધી જગ્યાએ એક સરખું જ દળ રહેશે, દળમાં કોઈ ચેન્જ આવે નહીં. નેક્સ્ટ વસ્તુ છે 31 નંબરનો પ્રશ્ન, કે 1 કિલોવોટ અવર એટલે શું થાય? તો પહેલી વસ્તુ, 1 કિલોવોટ અવર તમે કાઢી પણ શકો અને તમે એને યાદ પણ રાખી શકો, બરાબર. તો યાદ રાખવું વધારે
सहेलू छे एने आपणे 3.6 × 10⁶ आवुं याद राखता होईए। तो आमां जुओ आवो कोई ऑप्शन होय तो टिक करो ने आगळ वधो। अहींया जुओ 10⁶ छे पण आ 3.6 नथी, अहींया 3.6 छे पण 10⁵ छे, अहींया 3.6 छे पण 10⁴ छे। तो आ तो खोटा छे बधाय, तो एक वधी गयुं। तो आ एमनेम टिक करी दऊं तोय चाले, अने तमारे जोवुं होय तो जोई लो। आ पॉइंट एक तमे हटावी देशो तो आ 36 थई जशे बराबर, अने आ एक घटी जशे बराबर। तो अहींया आवी जशे 36 × 10⁵। आ रीते आपणे सॉल्व कर्या 31 प्रश्नो। हवे जोईए 32 नंबरनो प्रश्न। नीचे पैकी कयुं सजीव पराध्वनि उत्पन्न करे छे? पराध्वनि एटले के ए ध्वनि मोकले अने फरी पाछी टकराई ने आवे एवी ध्वनि पराध्वनि कहेवाय छे। तो आमां डॉल्फिन जे छे ए पराध्वनि उत्पन्न करे छे बराबर। नेक्स्ट छे 33 नंबरनो प्रश्न। नीचेनामांथी कयो रोग बेक्टेरिया जन्य नथी? तो बेक्टेरिया जन्य रोग नथी ए कयो छे? तो जुओ आमां ऑप्शन छे, तमने चार ऑप्शन आपेला छे, तमने खबर होय तो कमेंट करो। तो बेक्टेरिया जन्य ना होय एवुं डेंग्यू छे। केम के डेंग्यू जे छे ई सेनाथी फैलाय छे? વાયરસથી ફેલાય છે, કે જે ડેન્ગ્યુ મચ્છર હોય એ કોઈને ડેન્ગ્યુ થયું હોય એને કરડે અને એની પછી આપણને કરડે તો ડેન્ગ્યુ થાય બરાબર। બાકી ટાઇફાઇડ છે, 6 એટલે કે ટીબી છે, ટ્યુબરક્યુલોસિસ, એન્થ્રેક્સ છે, આ બધા બેક્ટેરિયાથી થાય છે। નેક્સ્ટ છે વૈશ્વિક તાપમાન વધારવા માટે શું જવાબદાર છે? તો કઈ વસ્તુ એવી છે કે જેના લીધે આખા વર્લ્ડનું જે તાપમાન જે છે એ વધી જાય છે? તો એના માટે છે ગ્રીન હાઉસની જે અસર છે, ગ્રીન હાઉસના જે ગેસો છે બરાબર, CO2, CH4, આની સિવાય તમને કોઈ ખબર હોય તો કમેન્ટ કરજો। તો આ બધા જે છે ને એ જવાબદાર છે એના માટે। કઈ માછલી તળાવના મધ્ય વિસ્તારમાં પોતાનો ખોરાક લે છે બરાબર? તો એ છે રોહુ। આ તમારે યાદ રાખવાનું, કદાચ બુકમાં તમારી આપેલું હશે, નહીં આપેલું હોય તો એ વાંધો નહીં, યાદ રાખજોનું। તેલી ખાદ્ય પદાર્થને લાંબો સમય સાચવવા માટે કયો વાયુ જવાબદાર છે? તો તેલી પદાર્થને તમારે લાંબો સમય સુધી સાચવવું હોય તો બધા કહેતા હોય કે એમાં નાઇટ્રોજન નાખવું પડે બરાબર। તો ઘણીવાર આપણને એવો પ્રશ્ન આવે છે કે તેલી પદાર્થને સાચવવા માટે નાઇટ્રોજન સાથે કયો વાયુ નાખવામાં આવે છે? તો અહીંયા નાઇટ્રોજન ખાલી ખબર હોય તો કામ નહીં ચાલે, કેમકે નાઇટ્રોજન સાથે ઓક્સિજન પણ છે અને હિલિયમ પણ છે। તો નાઇટ્રોજન અને હિલિયમવાળો જવાબ સાચો છે। નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી સંયોગીકરણ પ્રક્રિયાઓ કઈ છે? સંયોગીકરણનો મતલબ એવો થાય કે બે વસ્તુની પ્રક્રિયા કરીને છે ને એક થઈ જતી હોય બરાબર, આટલું યાદ રાખવાનું। તો આમાં એક જ એવો ઓપ્શન છે, તો આમાં જે સી જે છે એ જવાબ આવવો જોઈએ। આ સી શું કહેવાય, આ ત્રીજો છે એ ઓપ્શનમાં હોય તો આપણે એને ટીક કરી શકીએ। તો આમાં ત્રીજો નથી, આમાંય ત્રીજો નથી। હવે આમાં ત્રીજા સાથે છે ને બીજું અને ચોથું એ પણ કહે છે કે આમાંથી કયું છે બરાબર, તો આપણને ખબર હોવી જોઈએ। તો જુઓ આ જે બીજું છે એમાં એવું છે, આ બે છે એનું એક જ થાય છે। તો સિમ્પલ છે કે સંયોગીકરણનો મતલબ એવો થાય કે બેને મળીને છે ને એક જ બનતું હોય બરાબર, બેને પ્લસ કરીને। તો આમાં જુઓ બે પ્લસ કરીને એક બને છે, આમાંય બે પ્લસ કરીને એક બને છે, બીજે ક્યાંય એવું બનતું નથી। આ એકનું બે બને ને તો એને ડિફ્યુઝન કહેવાય, એને તમે ગુજરાતીમાં શું કહો છો એ કમેન્ટ કરજો એટલે મને ખબર પડી જાય, અને આને શું કહેવાય એ પણ કમેન્ટ કરજો। આમાં શું કહેવાય, બે પ્રક્રિયા હોય અને બે છે ને આ ઝેડ છે ને એ આની હારે લાગી જાય ને એફી અલગ થઈ જાય, મતલબ કે એ આ જે ઝીંક જે છે એ આમાંથી કોઈ એકને અલગ પાડી દે બરાબર, તો આને શું કહેવાય બરાબર। તો આ તમે કરજો, કમેન્ટ કરજો, બીજા બધાને જાણકારી મળે તમારા કમેન્ટ દ્વારા। આપણા દાંતનું ઉપરનું આવરણ કયા પદાર્થનું બનેલું છે બરાબર? તો ઉપરનું જે આવરણ છે એ CA3 કેલ્શિયમનું બનેલું છે, એ તો કેલ્શિયમના દાંત હોય એ બધાને ખબર હોય, એટલે તમે પહેલાં તો મેગ્નેશિયમવાળું કાપી નાખો। તો કેલ્શિયમ આમાં છે ને CA3PO4 ટ્વાઈસ, મતલબ કે બે વખત આનાથી બનેલું હોય છે, તો આજે યાદ રાખજો આ બરાબર। નેક્સ્ટ છે, ટામેટામાં કયો એસિડ હોય છે? તો આજે છે ને આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે,
જે તમને અત્યારે કરાવી રહ્યો છું. આમાં છે ને તમને ટામેટામાં કયો એસિડ રહેલો છે, બરાબર, પછી લીંબુમાં કયો એસિડ રહેલો છે, આ બધા એસિડ મતલબ જે નોર્મલ એસિડ જે છે ને એ તમને યાદ હોવા જોઈએ, બરાબર. તો પહેલાં તો આપણે ટામેટામાં ઓક્ઝેલિક એસિડ રહેલું છે એ તમને કહી દઉં, પણ લીંબુમાં કયો એસિડ હોય છે એ તમારે છે ને કમેન્ટ કરવાનું છે, બરાબર. ઘણાને પછી એવું ના લાગે કે શું કહેવાય, ટામેટામાં છે ને ટાર્ટરિક એસિડ હોય છે, તમારે લીંબુમાં અને જે કીડી આપણને કળે, બરાબર, કીડી કળે તો આપણને કયો એસિડ છે ને એ આપણામાં નાખે છે, આ ત્રણ વસ્તુ છે ને તમારે ખાસ એક જગ્યાએ લખીને છે ને યાદ કરી લેવાનું, આમાંથી પૂછાઈ શકે છે. અને સંયોજનના જે સામાન્ય નામ છે એ પણ પૂછાઈ શકે છે. જુઓ મિત્રો, પેપર સોલ્યુશનનું મહત્ત્વ ત્યારે હોય છે જ્યારે તમે આ જુઓ CaOCl2, બરાબર, સેમ ટુ સેમ પ્રશ્ન તો આવી જ શકે, પણ તમને એવું પૂછાઈ શકે એકાદું બીજું નામ આપીને કે આ ધારો કે આ કાળી ચૂનો હોય એનું જે સંયોજનનું હોય એ લખેલું હોય તો એનાથી એ તમને એનું જે કોમન નામ છે એ પૂછાઈ શકે, બેકિંગ પાવડર છે એ પૂછાઈ શકે, ફોડેલો ચૂનો છે એ પૂછાઈ શકે, બ્લીચિંગ પાવડર છે એ પૂછાઈ શકે. તો આ બધા ઓપ્શન છે ને તમારે સ્ટડી કરવાના, અને ટાઈમ મળે તો કમેન્ટ પણ કરવાનું, સમય નહીં બગાડવાનું કમેન્ટ કરવામાં. હું નથી કહેતો કે તમારે નકરું કમેન્ટ જ કર્યા રાખવાનું આખો દિવસ, પણ કમેન્ટ કરશો તમને કાયમ માટે યાદ રહી જશે અને ચાર જણાને તમારા કમેન્ટથી ખબર પડશે. અને જેને બીજાના કમેન્ટ સાચા લાગતા હોય, બીજા બધાને કામ લાગે એવા લાગતા હોય તો એના કમેન્ટને પણ આપણે લાઈક કરવાનું, જેથી કરીને જેણે કમેન્ટ કરી હોય એને પણ પ્રોત્સાહન મળે અને બીજા બધાને ખબર પણ પડે કે ભાઈ આ કમેન્ટને વધારે લાઈક મળી છે તો આ સાચું કમેન્ટ હશે. અમે તો બધાના કમેન્ટ લાઈક કરીએ છીએ અને તમે વિડીયો પણ લાઈક નથી કરતા. સિન્નબાર એ કઈ ધાતુનું બનેલું છે, બરાબર, મતલબ કે આમાં કઈ ધાતુ છે. તો જે 41 નંબરનો પ્રશ્ન છે એમાં આપણે HG આવશે. નેક્સ્ટ, કઈ ધાતુની કાચી ધાતુ છે, બરાબર, તો એ HG છે. નેક્સ્ટ છે આપણે કોપર અને ટીનમાંથી બનતી મિશ્ર ધાતુ કઈ છે, તો કોપર અને ટીનમાંથી આપણે શું બનાવી શકીએ. તો જુઓ 42 નંબરનો પ્રશ્ન, એમાંથી તમે બ્રોન્ઝ બનાવી શકો, બરાબર. તો અમુક જે મિશ્ર જે કરવાનું હોય છે ને એ પણ તમારે છે ને બધા કરી લેવાના કે આ કઈ કઈ વસ્તુને મળીને ત્રીજી વસ્તુ કઈ બને છે. આ સામાન્ય પ્રશ્નો તમારે આવી રહ્યા છે. નીચેનામાંથી ભૂંજન પ્રક્રિયાનું ઉદાહરણ કયું છે, બરાબર, તો ભૂંજનમાં છે ને હીટિંગ કરવાનું હોય, બરાબર, તો આમાં હીટિંગ એકમાં જ આપ્યું છે એટલે આ જવાબ હોવો જોઈએ, પણ છે ને આ જવાબ છે નહીં, બરાબર. તો ભલે હીટિંગનું સિમ્બોલ ના આપેલું હોય પણ જે ઇક્વેશન સાચી આપેલી હોય તો એ જ આપણે ટીક કરવું પડે. તો જુઓ આ જે છે બી નંબરનો ઓપ્શન એ સાચો જવાબ છે. થોડુંક આપણે મગજ ચલાવવાનું કે જ્યારે પણ સળગાવવાનું હોય ને તો સળગાવવા માટે આપણને ઓક્સિજનની જરૂર પડે, તો આ ઓપ્શન સિવાય ક્યાંય ઓક્સિજન નથી. જુઓ આમાં ઓટું છે ને, એની સિવાય ઓક્સિજન ક્યાંય છે જ નહીં, આમાં તો પાણી જ નીકળે છે, તો આ શું સળગાવે કોઈ. આ જુઓ આમાંય ઓક્સિજન નથી ને આમાંય ઓક્સિજન નથી, આમાં O3 છે પણ O3 ઓક્સિજન ના હોય, ઓઝોન હોય. તો આ જુઓ આ એક જ ઓપ્શન સાચું છે, તો સળગાવવા માટે બી ઓપ્શન સાચું આવશે. નેક્સ્ટ જુઓ, પ્રોટીનના પાચન માટે સ્વાદુરસ કયો ઉત્સેચક હોય છે, બરાબર, મતલબ કે એન્ઝાઇમ કયું હોય છે, ઉત્સેચક કેવું કંઈક લખેલું છે. તો મિત્રો ઉત્સેચક છે ને એ ટ્રિપ્સિન હોય છે, ટ્રિપ્સિન બી ઓપ્શનમાં છે, ટ્રિપ્સિન, તો એ ટ્રિપ્સિન હોય છે. નેક્સ્ટ જોઈએ આપણે, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કઈ પ્રક્રિયા નથી થતી, બરાબર, તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા કઈ કઈ પ્રક્રિયા થાય છે એ ખબર હોવી જોઈએ. ક્લોરોફિલ દ્વારા પ્રકાશ અને ઉર્જાનું શોષણ એ તો થાય જ છે, પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર એ તો થાય જ છે, કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન, બરાબર, એ પણ થાય છે, પણ કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં ઓક્સિડેશન નથી થતું. હવે સિમ્પલ વસ્તુ છે કે તમે એક જ વસ્તુનું રિડક્શન પણ થાય છે ને ઓક્સિડેશન પણ થાય છે એવું લખેલું છે, તો ફિક્સ છે કે આ બેમાંથી જ એક ખોટું આવે અને બેમાંથી જ એક સાચું હોય ને એક ખોટું હોય, કેમ કે બંને વસ્તુ તો ના થાય ને. તો આ બે તો સાચા જ છે, આ બેમાંથી કોઈ એક જયરામજી કરીને આવતું રહેવાનું.
મતલબ આવી રીતે મગજ ચલાવવાનું તમારે કે જો એકાબીજાને વિરોધાભાસ કરેલું આપેલું છે તો આ જ તમારો સાચો જવાબ હશે. નેક્સ્ટ જોઈએ શું છે પ્રશ્ન. પચેલા આહાર અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલ કયા ઘટકનું વહન લસિકા દ્વારા થાય છે? બરાબર, તો 46 જે છે એમાં આપણે ચરબી આવી જશે કે ચરબીનું જે છે એનું ઘટકનું વહન લસિકા દ્વારા થાય છે. પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન શાના દ્વારા થાય છે? બરાબર, પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન શાના દ્વારા થાય છે? તો એમાં આવશે ચેતાપેશી અને સ્નાયુપેશી. મગજનો મુખ્ય વિચારવાવાળો ભાગ કયો છે? બરાબર, તો મગજના જે 4-5 ભાગ છે અને 3 જ ભાગ છે આમ તો, પણ જે મુખ્ય ભાગ છે એ ભાગના મુખ્ય કામ શું છે એ પણ આપણે યાદ રાખવાનું. એ કામનો પ્રશ્ન છે ને તમને આવી શકે. અને મેં તમને હંમેશા કીધું છે કે મગજનું, આંખનું, જેનું જેનું ચિત્ર આપેલું છે આપણી બુકમાં એ ચિત્રવાળામાંથી ખાસ કરીને પ્રશ્ન આવશે. બરાબર, તો મગજનો વિચારવાવાળો ભાગ કયો કહેવાય છે? તો એ હોય છે ફોર બ્રેન, આપણે જે આગળનું જે મગજ હોય એ, બરાબર, સામેથી જે દેખાતી હોય એટલે જ આપણે એના ઉપર ટીડક કરતા હોઈએ છીએ. શરીરના વિકાસ માટે ચયાપચનનું નિયમન કરતો અંતરસ્ત્રાવ કયો છે? બરાબર, તો શરીરનો વિકાસ શેના લીધે થાય છે? બરાબર, તો એ છે થાઇરોક્સિન. ભારતનો વિકાસ કોના લીધે થાય છે? તો કહો મોદી. અને આપણા શરીરનો વિકાસ કોના લીધે થાય છે? તો એ છે થાઇરોક્સિન. 2 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા એક અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો હોય? તો પાવરનો ફોર્મ્યુલો તમને ખબર હોવી જોઈએ. હવે પાવરનો જે ફોર્મ્યુલો છે એ શું છે કે પી બરાબર છે ને 1/f. બરાબર, આ છે પાવરનો ફોર્મ્યુલો. મતલબ કે જે ફોકસ હોય એનું કેન્દ્ર ફોકસ એ પાવરને ઊંધું હોય છે. બરાબર, વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો સિમ્પલ છે, પાવર તમારે ગોતવાનું છે. તો 1/2 છે ને 2 કરી દો. તો 1/2 તમે કરશો તો તમારે +0.5D ઓપ્શનમાં આ આપેલું છે એ જવાબ આવી જશે. પણ આ અરીસો કયો આપેલો છે એ તો જુઓ. તો આમાં અંતગોળ અરીસો આપેલો છે. અરીસો નહીં, લેન્સ કયો આપેલું છે? તો અંતગોળ લેન્સ આપેલું છે. તો અંતગોળ લેન્સનું જે એફ જે છે ફોકસ એ હંમેશા છે ને માઇનસમાં હોય. તો 2 મીટર હોય આ. બરાબર, તો આ આ 2 મીટર છે. બરાબર, તો તમે શું કરશો એને 1/2 કરશો માઇનસવાળું. તો આ જવાબ તમારું છે ને 0.5 માઇનસમાં આવશે. બરાબર, તો 0.5 -5D, મતલબ કે 1/2D, અડધાનો એનો ચશ્મો છે એમ કહેતા. એને ચશ્માનો નંબર કેટલો છે ભાઈ? તો 1 છે, 2 છે, 1/2 છે. તો આ ભાઈને 1/2 છે ચશ્માનો નંબર. બરાબર, નેક્સ્ટ છે લેન્સના કેન્દ્ર બિંદુને શું કહેવાય છે? તો લેન્સના જે લેન્સનું જે કેન્દ્ર બિંદુ હોય એને આપણે પ્રકાશીય કેન્દ્ર કહેવાય છે. બરાબર, નેક્સ્ટ છે. હવે જુઓ આમાં પણ હું તમને કહી દઉં કે લેન્સ અને અરીસો આ બધામાં જે જે મુખ્ય જે નામ જે છે એ ચિત્રમાં તમારે જોઈને હંમેશા માટે યાદ કરી લેવાનું. કેમ કે આમાંથી પ્રશ્ન આવી શકે કે કઈ પોઈન્ટને શું કહેવાય. બરાબર, આ અહીંયાથી અહીંયા સુધીના દૂરીને શું કહેવાય? તો ભાઈ ફોકસ કહેવાય. અને અહીંયાથી અહીંયા સુધીના દૂરીને શું કહેવાય? તો એ પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કેટલું હોય? મતલબ કે એક નોર્મલ વ્યક્તિ હોય તો એને કેટલા દૂર સુધીનું એને સરખું દેખાવું જોઈએ? બરાબર, તો આમાં જુઓ લઘુત્તમ પૂછ્યું છે એટલે ઓછામાં ઓછું તો 25 મીટર. 25 મીટર એ ખોટું છે, મીટર તો આવશે નહીં. અને આ mm છે એ ખોટા છે. મતલબ કે આ યુનિટ ઉપરથી તમને ખબર પડી જશે 25 સેન્ટીમીટર. બરાબર, એટલું છે ને એને સરખું દેખાવું જોઈએ. બરાબર, નેક્સ્ટ છે સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે. સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે. તો પછી આવો વિચાર કોને આવ્યો હતો? બરાબર, આપણને 7 રંગોનો બનેલો છે એવો વિચાર આપણને તો સૌથી પહેલાં આવ્યો નહોતો.
तो सौथी पहला छे ने ए न्यूटन ने वो विचार आवेलो के सूर्यप्रकाश जे छे ई टोटल सात रंगों बनेलो छे, खाली एक ज कलर नो नथी। एक कुलम्ब जे विद्युत बार नी रचना छे एने करवा माटे केटला इलेक्ट्रॉन नी जरूर पड़े, तो आमा बे वस्तु छे के एक तो तमे कोई बीजी वस्तु तमने याद होय ने एना उपरथी कई गुणाकार करो ने भागाकार करो ने पछी तमे जवाब लावो, अने बीजी वस्तु के अत्यारे आपणे आ सामे प्रश्न आवी ज गयो छे तो अत्यारे छे ने आने तमे याद करी लो। तो एना माटे छे ने तमारे 6.25 दस नी घात 18 એટલે કેટલું 6.25 ગુણ્યા 10^18 આ છે ને તમારો જવાબ છે। તો આ સીધે સીધું કાં તો તમે યાદ રાખી શકો કાં તો તમારે આને ગણતરી કરવી હોય, તો આમાં એક કુલંબ જે છે એક ઇલેક્ટ્રોન ઉપર કેટલું ચાર્જ હોય, એક ઇલેક્ટ્રોન ઉપર કેટલું ચાર્જ હોય એ તમને જો યાદ હોય તો એ તમને કોઈ કોકને યાદ હશે 1.6 × 10^-19 બરાબર। તો એક એક ઉપર આટલું છે 1.6 × 10^-19, તો આને તમારે આમાં પ્રશ્નમાં એમ કીધું છે કે તમારે શું કરવાનું છે આટલી આની રચના કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે, તો તમે એકના છેદમાં 1.6 × 10^19 કરશો બરાબર તો તમારો જવાબ આવી જશે। તો આપણે શું કહેવાય આને આની સાથે ભાગાકાર કરશું તો આપણને મળશે કેટલું 0.625 બરાબર, અને આ માઇનસ 18 છે એ ઉપર આવી જશે તો આ 10^19 થઈ જશે। પણ 10^19 લખતા હોઈએ આપણે અને આ આટલું બધું પોઈન્ટમાં લખતા હોઈએ એ સારું ન લાગે, એના માટે આપણે શું કરીએ છીએ 0.26 × 10^18 કરી નાખીએ છીએ બરાબર। તો આ પણ તમે યાદ પણ રાખી શકો અને આને તમે લાવી પણ શકો। બીજું શું છે એની પછીનો પ્રશ્ન છે કે જો અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે તો વિદ્યુત પ્રવાસમાં શું થાય, તો સાવ સિમ્પલ છે ઉદાહરણ, તો જુઓ અહીંયા છે બરાબર, અહીંથી અહીંયા પાણી જાય છે, હવે પાણીને તમે અહીંયાથી અહીંયા જઈ રહ્યું છે તો રસ્તામાં તમે કંઈક પ્રોબ્લમ એને ઊભી કરી, મતલબ કે પહેલાં જેટલી પ્રોબ્લમ હતી નહેર નાળા કંઈ પણ હતું એના તમે છે ને હવે પ્રોબ્લમ વધારે કરી દીધી, ડબલ કરી દીધી, તો પાણી અહીંયાથી અહીંયા જે પહોંચતું હતું એ એના કરતાં તો ઓછું જ પહોંચશે એટલી ખબર પડે, તો ઓછું પહોંચશે તો બે ગણું તો થશે નહીં, ચાર ગણું નહીં થાય ને એક સરખું નહીં રહે તો કેટલું આવશે અડધું, આ એક લોજિકની રીત બરાબર। પણ એક્ઝેક્ટ તમારે તમારી ભાષામાં જોવું હોય તો જુઓ વી બરાબર શું થાય IR થાય બરાબર, એનો મતલબ કે આ રેઝિસ્ટન્સ એ શું છે એ આ આપણું જે આઈ જે છે કરંટ એના એને આપણે વી બરાબર IR, તો I બરાબર શું થાય વીના છેદમાં R, મતલબ કે જુઓ આ જેટલું વધશે આ એટલું ઘટશે બરાબર, તો આને જો તમે બેથી ગુણાકાર કરી નાખશો તો આવડું આ જે છે એ બેથી ભાગાકાર થઈ જશે, મતલબ કે બંને બાજુ આપણે બેથી ભાગાકાર કરી દઈએ, તો જુઓ I જે છે એ અડધું થઈ ગયું આને આપણે ડબલ કર્યું ત્યારે, તો સિમ્પલ છે એ જવાબ આવી જશે તમારે અડધું બરાબર હાફ। નેક્સ્ટ જુઓ કે તમે એક વિદ્યુત બલ્બ છે જે છે ને 220 વોલ્ટનું છે એને જનરેટર સાથે જોડેલું છે, હવે એનામાં તમે વિદ્યુત પ્રવાહ જે છે એ 500 mA આપી દીધું તો એ બલ્બમાં પાવર કેટલું આવશે, તો પાવર ગોતવા માટે તમારે પાવરનો તો ફોર્મ્યુલો ખબર હોવો જોઈએ, તો P બરાબર VI થાય બરાબર, મતલબ કે આનું અને આનું આ બંનેનું ગુણાકાર કરવાનું છે બીજું કંઈ જ કરવાનું નથી બરાબર, તો આ 20 જે છે શું કહેવાય 220 × 500 કરો, અને ગુણાકારમાં તમારે આ મિલી જે છે એમ નાનો એમ એના લીધે તમારે બરાબર 10^3 કરો કાં પછી તમે ભાગાકારમાં સીધું 1000 કરી દો, તો સિમ્પલ છે। શું કીધું મેં કે આ બંનેનું ગુણાકાર કરવું પડે, બીજું કંઈ આપણે કરવાની જરૂર નથી, આ બીજું કંઈ કરવાની જરૂર નથી, આ બંનેનો ગુણાકાર કરવાનું છે, તો 220 × 500 બરાબર અને છેદમાં 1000 કેમ કે અહીંયા એમ એ લખેલું છે, ખાલી એ લખેલું હોત તો સીધે સીધું ગુણાકાર કરવાનું હોય બરાબર, પણ છેદમાં 1000 લખેલું છે તો આપણે શું કહેવાય નાનો એમ લખેલું છે બરાબર મિલી, તો એને આપણે કન્વર્ટ કરવું પડે,
तो एना माटे हज़ार थी भागर। तो आ जुओ आ कट थी गयू, आना कट थी गयू बराबर। पची आ पाँच है ये बे थी कट थी गयू, तो आ 220 है एने बे थी भागाकार करशो एटले 110 आवी जशे। तो 110 आमां हशे ऑप्शन में, तो 110 वोल्ट है जवाब। नेक्स्ट जुओ 57 नंबर नो प्रश्न है के बल्बनो जे फिलामेंट छे एने बनावता बनावा माटे जे टंगस्टन वापड़े वापरीए छीए। आ पण प्रश्न पूछाय छे के बल्बमां जे जे वस्तु नो एकदम गरम थाती होय ए वस्तु कई होय, केम केम ई ओगड़ी जती नथी। तो एनो जवाब आवे के एनुं गलन बिंदु वधारे होय, अने पदार्थ कयुं होय तो के टंगस्टन होय। हवे आनी ऊपरनो आ प्रश्न छे के गलन बिंदु केटलुं होय बराबर। तो गलन बिंदु अंदाजित खबर हो तो काम चाले नहीं, अपने आमा एक्जेक्ट खबर हो जाइए, केम के ऑप्शन एवा छे। तो 3380 3380 डिग्री सेल्सियस आटलू गलन बिंदु होवू जोईए। नेक्स्ट प्रश्न जोईए एक सोलर सेल जे छे ई केटलू केटलू विद्युत पावर जे छे ने पैदा करे छे, तो ए पण आपणे याद ज होवू जोईए। आमा मतलब समझवा जेवू तो शुं छे, याद होय तो जवाब अपाय। तो 0.7 વોલ્ટ જે છે એટલું એનું છે ને જવાબ આવે, વોટ પાવર, એ આપણને યાદ હોવું જોઈએ। નેક્સ્ટ છે આ બધા યાદ રાખવાવાળા પ્રશ્ન, ગુજરાતમાં કઈ જગ્યાએ ન્યુક્લિયર પાવર સ્ટેશન આવેલું છે? તો ગુજરાતમાં જે 59 નંબરનો પ્રશ્ન છે તો એમાં આવશે કે કાકરાપારામાં છે ને ન્યુક્લિયર પાવર સ્ટેશન આવેલું છે। પ્રાથમિક ઉપભોગી જે છે એ પોષક સ્તર કેટલામું છે બરાબર? પ્રાથમિક ઉપભોગી, તો આમાં જુઓ પ્રાથમિક તમે જુઓ એટલે સીધું પ્રથમ ટીક ના કરતા, કેમ કેમ કે આમાં ઉપભોગી લખેલું છે, તો ઉપભોગ જે કરે એની નીચે કોક હોય તો જ એનું ઉપભોગ કરે ને બરાબર। અને પ્રાથમિક છે તો આ સૌથી ઉપરનું ના હોઈ શકે, એટલે ચાર પણ જવાબ ન આવે ને પ્રથમ પણ ન આવે, અને દ્વિતીય અને તૃતીયમાંથી કોઈ એક આવવું જોઈએ। તો મિત્રો જે પ્રાથમિક ઉપભોગી હોય છે એમાં દ્વિતીય પોષક સ્તરમાં એ આવે છે। પોષક સ્તર એટલે શું થાય છે કે આવી રીતે એક ત્રિકોણ તમારી બુકમાં આપેલું હશે, આ નીચે અહીંયા ઘાસ હશે એની ઉપર બકરી જે ઘાસ ખાતા હોય એ હશે, પછી એ એને જે ખાતા હોય એને અહીંયા અને એને ખાતા હોય અહીંયા સૌથી ઉપર એવી રીતે। તો આવી રીતે પણ ઓપ્શન આવે કે કોણ કોને ખાય છે એવી રીતે તમે લાઇનમાં ગોઠવો, તો આ ટાઈપનું આવી શકે બરાબર। 61-62 નંબરના પ્રશ્ન છે એ તમને કાલે વિડીયોમાં આની પછીનો જે વિડીયો આવશે એમાં તમને મળી જશે। જેને જવાબ આવડતા હોય કે ભારતમાં કઈ પ્રજા સૌથી પહેલાં આવી હતી એ જવાબ આ કમેન્ટ બોક્સમાં જણાવજો, અને બીજા યુદ્ધમાં કઈ સંધિ રોપાયા હતા એ પણ જવાબ તમે કમેન્ટમાં આપજો। બાકી જવાબ જોવા માટે તમે નેક્સ્ટ વિડીયો જોઈ શકો છો જે આપણી ચેનલ ઉપર કાલે આવી જશે। બીજી વસ્તુ મિત્રો, તમને હોમવર્કમાં છે ને હોમવર્ક બરાબર, હોમવર્ક ખૂબ જ જરૂરી છે। હોમવર્કમાં તમને છે ને હું 19-20 પ્રશ્નો છે ને આપું છું બરાબર, આ 20-20 પ્રશ્નો છે ને તમારે સોલ્વ કરીને આ નીચે કમેન્ટ તમારે કરવાની છે બરાબર। તો કમેન્ટ કરશો એકો એક પ્રશ્નનો જવાબ છે ને તમારે કમેન્ટ કરવાનું, કા પછી તમારે બધે બધા પ્રશ્નો છે ને સોલ્વ કરવાના, અને સોલ્વ કરીને એનો જવાબ છે ને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં કે મને પર્સનલી કે પછી આપણું જે ટેલિગ્રામ ગ્રુપ છે ત્યાં પણ તમે આપી શકો છો। તો આ 20-20 પ્રશ્નો તમે ખાસ કરીને આને સોલ્વ કરજો બરાબર, આ 20-20 પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ, જય હિન્દ।